लेक्चर में आपनું स्वागत છે। હું ડોક્ટર રોગલ સાધીકોટ આજે તમને લિવર ઇલાસ્ટોગ્રાફી વિશે થોડી માહિતી આપીશ। તમે જોઈ શકો છો આ લિવર ઇલાસ્ટોગ્રાફીમાં મશીન છે અને આને પ્રોબ કહેવાય કે જેનાથી આપણે આ ટેસ્ટ કરી શકીએ। આ બહુ સામાન્ય પ્રકારનો ટેસ્ટ છે જે સોનોગ્રાફીની જેમ જ બહારથી કરવામાં આવે છે। આમાં અંદર કોઈ પણ પ્રકારનું દૂરબીન કે યંત્ર ઉતારવામાં આવતું નથી, તેમજ આમાં કોઈ પણ પ્રકારની પીડા થતી નથી। આમાં એક પ્રકારના ધ્વનિ તરંગોનો ઉપયોગ થાય છે કે જે ધ્વનિ તરંગો આપણે આ પ્રોબ દ્વારા દર્દીના લિવરમાં પસાર કરીએ છીએ અને એ ધ્વનિ તરંગો લિવરમાંથી પાછા જ્યારે આવે છે ત્યારે આ પ્રોબ ફરીથી એને ઝીલે છે અને કેટલા સમયમાં જઈને પાછા આવે છે એના કેલ્ક્યુલેશનના આધારે લિવરમાં ઘનતા કેટલી છે, એટલે કે લિવર કેટલું પહોંચ્યું છે અથવા તો કેટલું કઠણ થઈ ગયું છે, તેની માહિતી આપણને આ મશીન આંકડા દ્વારા આપે છે। આ ઉપરાંત આમાં બીજે એ પણ માહિતી મળે છે કે લિવરની અંદર ચરબીનો ભરાવ કેવો છે। કેટલાક પ્રકારના રોગો જેમ કે ડાયાબિટીસ, ઓબેસિટી એટલે કે સ્થૂળતા, ડિસ્લિપિડેમિયા એટલે કે કોલેસ્ટ્રોલ, આ વગેરે પ્રકારના રોગોમાં લિવરમાં ચરબીનો ભરાવો થાય છે અને એ ચરબીને કારણે ધીમે ધીમે લિવર ઓછામાંથી કઠણ થતું જાય છે અને આગળ જતા સિરોસિસમાં પરિણમે છે। આ ઉપરાંત કેટલાક વાયરસથી થતા રોગો જેમ કે હિપેટાઇટિસ બી એટલે કે ઝેરી કમળો, હિપેટાઇટિસ સી, કેટલાક પિત્તનળીના રોગો જેમ કે પ્રાઇમરી બિલિયરી કોલેન્જાઇટિસ, પ્રાઇમરી સ્ક્લેરોઝિંગ કોલેન્જાઇટિસ અને ઓટોઇમ્યુનિટીના રોગો જેમ કે ઓટોઇમ્યુન હિપેટાઇટિસ, તેમાં જ અમુક પ્રકારની દવાઓથી પણ લિવરનું ડેમેજ થઈ શકે છે। તો આ રિપોર્ટ આપણને લિવરની એક્ઝેક્ટ ઘનતા, લિવર કેટલું કઠણ છે, રોગને કારણે લિવરને કેટલું નુકસાન થયું છે એ કહી શકે છે। તે ઉપરાંત દર્દીની દવા ચાલુ કર્યા પછી જેમ બાકી બધા લોહીનાળીના રિપોર્ટમાં સુધારો થાય એની સાથે સાથે લિવર પોચું પડ્યું કે નહીં એનો આધાર પણ આપણે બીજી કે ત્રીજી વખત આ દર 3 કે 6 મહિને રિપોર્ટ કરીને અંદાજો મેળવી શકીએ। આમ આ રિપોર્ટ કરવાથી ઘણા કેસમાં દર્દીની લિવર બાયોપ્સીની જરૂર નથી પડતી, કેમ કે આમાંથી ઘણા બધા કેસ એવા છે કે જેમાં લિવર બાયોપ્સી આપણે માત્ર એટલે જ કરતા હોય છે કે લિવર કેટલું કઠણ થયું છે એની માહિતી મળે। તો લિવર બાયોપ્સીમાં અંદર સોય નાખીને કરવામાં આવતી પ્રક્રિયા છે, 10,000 એક દર્દીમાં એમાં ક્યારેક કોઈ આડઅસર થઈ શકે છે, જ્યારે એ જ માહિતી આપણે આ પ્રકારના મશીનથી બાયોપ્સી વગર મેળવી શકીએ છીએ। હા, અમુક કેસ એવા છે કે જેમાં ખાલી લિવરની ઘનતા ઉપરાંત નિદાન માટે પણ લિવર બાયોપ્સી કરવી પડે છે, એમાં આપણે લિવર બાયોપ્સી કરવી જોઈએ, પણ ફેટી લિવર છે, દારૂને લીધે લિવર ખરાબ થાય છે કે વાયરસને લીધે લિવર ખરાબ થાય છે, આવા દર્દીનો ફોલો આ પ્રકારની તપાસ કરવાથી ઇઝીલી દર્દીને કોઈપણ જાતની અગવડ પડાવ્યા વગર કરી શકાય છે। જયારે પણ આ તપાસ માટે આવો ત્યારે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે એટલીસ્ટ 4 કલાક પહેલા આપણે મોઢેથી ખોરાક ના લીધો હોવો જોઈએ, એટલે કે 4 કલાક ખાલી પેટે આવવાનું, તપાસ માત્ર 5 થી 10 મિનિટની છે, તપાસ કર્યા પછી આની કોઈ આડઅસર હોતી નથી, તરત જ દર્દીને ખાવા પીવાની છૂટ મળી જાય છે અને 10 મિનિટમાં રિપોર્ટ આવી જતા ડોક્ટરનો સંપર્ક થઈ શકે છે। Thank you.